અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓ ધેરેરાજના વારે આવ્યા. અમીરગઢની બજારમાં ફરીને ધેરેરાજની સારવાર માટે ફાળો એકત્રિત કર્યો. અત્યારે સોશિયલ મીડિયામાં જુઓ, દરેક જગ્યાએ તમને ધેરેરાજનું જ નામ સંભળાતું હશે. આ બાળક છેલ્લા 3 માસથી એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે અને તેની સારવાર માટે સરકારી ટેક્સને બાદ કરાતા અંદાજે 16 કરોડની જરૂરિયાત છે. અને એના માટે આજે આપણા તમામ રાજ્યના લોકોએ બાળકને બચાવવા ભર ઉનાળાની ગરમીમાં પણ ફાળો એકત્રિત કરવા રોડ ઉપર ઉતરી ગયા છે. ત્યારે અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ બાળકને સારવાર માટે ફાળો એકત્રિત કરવાની તાજવીજ હાથ ધરી. અને સૌ કોઈ વેપારી તેમજ અન્ય લોકો પણ કોઈ પણ પૂછ્યા વગર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી ફાળો આપી રહ્યા છે. આ કહાનીની વિગત કંઈક એવી છે કે મહીસાગર જિલ્લાના કાંસેર ગામના વતની રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ હાલ રહે ગોધરા અને તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેઓને 3 માસનો પુત્ર SMA નામની બીમારી છે અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની ઇન્જેક્શનની જરૂર છે. ત્યારે આ બાબતે સમગ્ર દેશના નાગરિકોએ આ બાળકની મદદ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓ પણ આ બાળકની મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં, અમીરગઢ તાલુકાના તમામ ગામડાઓમાં અને શહેરોમાં લોકો ફાળો એકત્રિત કરી રહ્યા છે. ત્યારે મજૂર વર્ગથી લઈને નોકરિયાત વર્ગમાં બસ એક જ લગન છે કે આ બાળકની જિંદગી સામે પૈસા કંઈ નથી અને આ બાળકની સારવાર માટે કરોડો રૂપિયા સુખડોગો રૂપિયા હોય તો પણ મારા દેશના માયારુ માનવીઓ ધૈર્યરાજની જિંદગી બચાવશે. એ આ દેશના લોકોના માહોલ અને તેમની કામગીરી પરથી દેખાઈ આવે છે. ત્યારે ZSTV પણ દરેક લોકોને વિનંતી કરે છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજી આ બાળકના સારવાર માટે ડોનેટ કરે. શુક્રાણા વાસિયા, ZSTV, અમીરગઢ.